ધીમે ધીમે સલાવ છો, ગેર પાડવો શું કરવું, ધીમે ધીમે સલાવ કરી છે, લીવર માથે ચાલી જશે. વેલકમ માય નો બ્લોગ કેસે મેરી યુટ્યુબ ફેમિલી, ઉમ્મીદ કરતા હું ગાઈઝ આપ સબ બઢિયા વગર હોને ભેજે શક દે સાઉટ ગાઈઝ. આજે નામાં પાણી વાળવા થો, જો મે જોઈ શકો છો પાછા બીજા છેના પાણી વાળવા, જો આપણે વાડે નજારો જોવો ભાઈ છેના, બાકી બસ છે ઉગી જાય ત્યારે આલે સબ જો પાણી કા ઘટર નહીં આવું. ફાઇનલી ગાઈઝ આપણા છેના જો મોટા મોટા થેલા સી જાય ત્યારે આલે છે પાણી. હવે પાણી જો આમ દે આવે છે, ત્યાં આપણે નળી નાખી દે દોરિયામાં, દોરિયામાં આલ્યો હોય અહીંથી પાઈએ જવાનું. આ બીજો દોરી જો આચી ઓલા જાળે સુધી પકડવાનું છે, એટલે ત્યાં સુધી પાણી આવી દા. બાકી છીણા જો બધા મોટા મોટા છીણા થઈ જશે, આપણે બેસ પાણ પાડે છે ને આ ત્રીજું પાણ હાલે છે અત્યારે. એક ઉગવા ટાણે ઓલા વાવી થઈએ ને પાછો એક ધીરે ધીરે કોટા ફૂટી જાય ને ઉગવા મળે ને તે એક પાણ પાડી દેવાનું, પછી આવડાવડા છીણા થઈ જાય ને પછી સેટ પાણી પાવાનું, ત્યાં સુધી પાણી નહીં પાવાનું. અત્યારે જુઓ અત્યારે ફૂલ થાય પડી ગઈ છે ને છીણાને, તો એ પાણી પાવો એટલે છીણા હારા મારા થાય. બાકી બગલા જુઓ તમે, બગલા પાણીમાં પાણીમાં ભાઈ રખડે છે. આ આપણો બગીચો છે કેરીનો ભાઈ છે, અને ઓલી બાજુ બગીચો છે, ત્યાં જો નાની નાની કલમો છે ને. બાકી છેણા ઓલમોસ્ટ કંઈક ઘટે નહીં ઉગી જશે, અને આ બાજુ આપણે ન્યાય છે ઢાંઢો અત્યારમાં ચરે જ છે ભાઈ. માની લે ગઈ જો આ કેરામાંથી પાણી ઉગું આવ્યું છે ને, આ કેરામાં ઓલમોસ્ટ પાણી આવ્યું હશે. અહીંયા બગલા બેઠા તો ત્યાં જોવાનું છે પાણી કેમ રેડી પોગી જાય છે. આપણા હાટી ગયું જોઈએ નીચેને મારેલું છે, નીચેને આપણે આ બાજુ લઈ લઈએ તમે જો આ નીચે આ જોવાનું છે. અહીં સુધી પણ પગલે વાળી લેવાનું ખેરો પોગી જાય અંદાજે, તો બરોબર જ પોગી જશે, થોડુંક દિવસ પોગી જાય એમ કે જે કેરો પીર્યો છે. આ નીચે શકે સાઉડ આપણે જવાનું છે જોવા પાણી ક્યાં સુધી પહોંચ્યું, કેટલો કેરો ભરાય છે, તો એ જોવું પડે. કેમ કે પછી જોબ ભરાય ને તો પછી એમાં સેણા ના ઉગે, ચણા થાય નહીં, તો આપણે નિશાન જે મારેલું છે ને આપણે જોતા આવીને નિશાન ફેરવતા આવી એટલે પછી બાકી જવું. તમે વાડીને શું કરું પછી બગલા આટા ફરે જાય પાણી પહોંચ્યું છે, એટલે આગળ હજી જવાનું છે કે કેટલે પાણી પહોંચ્યું છે એ જોવાનું છે. ઓલમોસ્ટ કેટલે પાણી પગે છે અને કેટલો કેરો ભરાય છે, એટલે જો બીજા ઘેરમાં નિશાન મારી દીધું છે ઓલા કારણથી, તો કેરો જોતા ત્યાં પાણી પગે એટલે આપણે કેરો વાળ્યો ને પછી એટલું રેન્જમાં દોડ્યો છે પાણી, રેન્જમાં દોડ્યું એટલે પાણી પી જાય. પછાડ બહુ નહીં ભરાવા દેવાનું, કેમ કે પછાડ બહુ ભરે ને તો પછી પછાડે સીણા ઉગતા ઉગે નહીં બરાબર. હા તમે જો ઓલમોસ્ટ પાણી ત્યાં પગવા આવ્યું છે, એટલું રહ્યું છે પાણી, એટલે પગી જાવ પછાડ કેટલી ભરાઈ ગઈ હતી, પછાડમાં બહુ ભાઈ પાણી છે. જો પગી ગયું ને પાણી તો પછી સ્કોરું રહી ગયું, નહીં તો પગી ગયું. તો ચણા ચીણામાં ભાઈ પાણી પગી ગયું છે, આ બાજુ બાકી છે ઓલમોસ્ટ, આ કેરામાં પાણી ચાલ્યું હશે. અને આ જો વળી ટાકો કેવડો બધો છે, આખો દી તમે ધબધબાટી વાળા જ રાખો ને પાણી ખૂટ્યા જ નહીં તમારે. આખી રાત મોટર એમાં ચાલુ રહેવા દેવાની, નવા રાહ પાઈ દેવાનું પાણી, બધા ખેતરમાં આટો વાટી જાય તો મળી જાય. આલો ઓલા ચેઢે હવે કેમ કે ત્યાં જવું પડશે. અહીંયા જો આપણે નિશાન મારી દીધું, અહીંયા હતું તો અહીંયા મારી દીધું છે નિશાન. હાલો પગલા જો તમે પગલા ઉડાડી પડે, જો ઉડી ગયો એક ઉડી ગયો, પાણી જો અહીંયા ભાઈ ભગવાયું છે. અને અહીંયા પછી એક ધોર્યો હતો, કેમ કે ધોર્યો પેલા કોરોણ કરતા ને તે ધોર્યું નાખવો પડે એક પછી. બાકી જો ભાઈ પાણી પાણી પગવું આવી ગયું છે, એટલું પહોંચ્યું ને એટલું રહ્યું. આમાં ઓલા ઘણા પગ જ એટલે વાળી લેવાનું છે આપણે. ફાઇનલી ગાઈઝ પાછા આવી આવ્યો છે ચીડે, અને જો જેકેટ પહેરીને બેસી જાય છે કેમ કે ભાઈ પાણી હાલે છે ઠંડુ, નહીં ભાઈ હાલે છે ઠંડી વાય છે, એટલે જેકેટ પહેરીને ભાઈ બેસી જાય છે. અને ભાઈ આપણા વિડીયો સારા લાગે તો શેર બેર કરતા રહીજો, અને જેને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે આ બ્લોગ આવા નવા આવતા રહે ભાઈ. પછાડ જો ભાઈ લુક કેવો આવે છે, વ્યૂ કંઈ ઘટે નહીં એવો મસ્તીનું ભાઈ. આવું છે અમારે પાણી બાણી વાળવી સેનામાં, દાણામાં ડુંગળીમાં ને પાણી બાણી વાળવી ને વાવવા જેવું ભાઈ, ને બ્લોગ બનાવી રાખવી. બીજું શું કર્યું, અહીંયા બેઠા બેઠા યુઝ કરી બ્લોગ બનાવીને વાવવા જેવું ભાઈ. આવું છે ભાઈ જોવો, અમારી જિંદગી કંઈ ઘટે નહીં એવી છે. આજનો વિડીયો આખા ફિલ્ટરમાં જવાનો છે, કેમ કે આ જોવે છે આપણે ફિલ્ટરમાં કેવો વિડીયો આપણે બને છે, એટલે આખો બ્લોગ આપણે ફિલ્ટરમાં જ બનાવવાનો છે. આ ફિલ્ટર એટલે જ મેં જોયું, મેં કીધું ફિલ્ટરમાં કેવો વિડીયો બને છે, પછી ફિલ્ટરમાં જ બનાવીશું. કેમ કે આપણા ફોન ભાઈ એટલું બધું નહીં, કેમ કે આ સ્નેપચેટમાં વિડીયો આપણે બનાવીશું, એટલે ફિલ્ટરમાં જોઈશું કેવો વિડીયો આવે છે ને કેવો
વાહ વ્યૂ આવશે, વ્યૂમાં તો કાંઈ ઘટે નહીં એવું આવશે, નજારો આમ દેખાશે, વ્યૂ તો કાંઈ ઘટે નહીં આવશે. પણ હવે જોવાનું છે ભાઈ કે ફિલ્ટરમાં કેવી રીતનો વિડીયો બને છે, એડિટ કરીને વિડીયો પાછો આપણે વિડીયો યુટ્યુબમાં અપલોડ કરી દેવી, પછી જોવી કેવો ગાલે છે વિડીયો. તો બધા ભાઈ વિડીયો શેર કરતા રહીજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો ભાઈ. બાકી જુઓ બાજુમાં જે આપણે કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે, એ મોટા મોટા ભૂંગળા પડ્યા છે, એ કાંઈક ડેમનું પાણીનું કાંઈક હાલે છે. એ કામ ઓલમોસ્ટ કમ્પ્લીટ નથી જો ભાઈ, કામ થઈ જાય કમ્પ્લીટ. જો આ આપણે ઠંડી જેવી થોડુંક લાગે છે, ટાઢું વાતાવરણ થઈ ગયું છે એટલે. અને આજે જાતે આપણે પાણી વાળો તો એનો પણ બ્લોક આજે આપણે આવી જાય, બે મિક્સ માં આવી જાય. અને કાલથી પાછું વેકેશન ખુલી જશે, તો કાલથી પાછા હીરામાં, તો કાલ જવાનું છે હીરા ઘસવા. અને વૈયા જઈએ કાલથી હીરા ચડી જઈએ પાછા, પછી આવતા વેકેશન વધી વાડી જવાની હીરાનું. કેમ કે તે સાઈડ વેકેશન પડે, ત્યાં બધી વેકેશન એવું નહીં પડે. જો આવો નજારો છે કાંક બેહવાનો, તો ખુલ્લું ખુલ્લું વાતાવરણ છે એટલે બેસવાની સારી બાજુ. તો આવું ખુલ્લું છે એટલે મજા આવે બેહવાની. કશો મિત્રો તમે, ખુલ્લું વાતાવરણ છે એટલે મજા આવે ભાઈ બેહવાની. ના આપણી ગાડી છે, ગાડીમાં જે મોટી પીઠને આપણે કાંઈ સલું નથી કર્યું ભાઈ, કેમ કે જે વાર લાગે ધારી જાવું, કાંઈ જોવું જોવું બધું કાંક નાખશું, જો બતાવીશું બ્લોગમાં. કેમ કે નક્કી નથી બહુ નાખવાનું, જે ફાઇનલ નથી કર્યું જી, હું નાખું હું નહીં. ઘણું વસ્તુ બદલાવવાનું, આપણે સાયલેશન તો બદલાવી નાખ્યું છે, સાયલેશન કંઈ વાંધો નથી. એ આપણે અહીંયાથી ગેસ વેલ્ડિંગ મરાવી દીધું છે ભાઈ. બાકી નજારો જોવો ભાઈ, અહીંયા આપણને બેસવાની મજા આવે, 5-6 વાગે એટલે અહીંયા બેસવાની મજા આવે ભાઈ. હવે આગળ ઘડીક પછી નીકળી જવું છે ઘર બાજુ, અને કાલ જવું છે આપણે હીરા ગામમાં. તો સવારમાં વહેલા ઠંડીમાં લાવીશું આપણે, અને હીરા ગામમાં નીકળવું જોઈએ, કેમ કે કાલથી કારખાના ખુલી જશે. અને એક મારો સાથીદાર રહેશે તો ભલે, નકર તો આપણે ગઢવીભાઈ કાલે નથી આવતા, ગઢવીભાઈ જાય છે કાલે ગામે ફેરા ભરવા, તો એ કાલે ના જશે ભાઈ. આપણે તો એકલા છે એટલે એકલાને જવાનું છે, સવારમાં જવાનું છે. સાંજે 6 વાગ્યા સુધી પાછું હીરા ગછવાના, પછી ભાઈ જવાનું ઘર બાજુ. તો સવારમાં તો એકદમ ઠંડી લાગે, સાંજે તો વાંધો નહીં, સવારમાં બહુ ઠંડી લાગે. કેમ કે ઉઠીને તરત ટિફિન લઈને ભાગવાનું કામે જીધું, એટલે જે ભાઈ હીરા ગામમાં તો જવું જ પડશે, એમાં તો હલશે જ નહીં ભાઈ. પણ ગઈશું છે આપણે બાગ, એ ચેક કરી શકતો હોય પચ્છળ આપણી ગાડી જવી પડે ત્યાં કઈ. હજી તો કાંઈ આપણે મોટું કિચન કઈ સલું નથી કરી, બધું નાખવાનું છે કાલે જાય એટલે બધું ધીમે ધીમે બધું ફાઇનલ કરીને, જે જે આપણે કીધું છે એ બધું ટોટલી વસ્તુ નાખવાની જ છે. બતાવવાની બધી લાઈટું અને લેપ, પહેલાં તો આપણે સફેદ લેપ નાખવાનો થાય છે, સફેદ લેપ લાપી નાખી દેવી, ઇન્ડિકેટર બદલાવી નાખવી, કવર બદલાવવાનું છે, ટાંકીનો કવર નાખવું છે, બધું નાખવું. પણ કાંક ધારી જાવી પછી કાંક ડન કરવી, ફાઇનલ કરી દેવી બધી, મોટું કિચન સલું કરી દેવી. તો મિત્રો આપણો વિડીયો વાડીનો પાણી વાળતા તેનો બ્લોગ બનાવીને નાખ્યો છે, તો એ આમાં જ મિક્સમાં આવી જાય. તો સારું લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અમારા એક કોઈ. અને કેવો વિડીયો લાગ્યો કમેન્ટમાં જરાક જણાવજો, કેમ કે આપણી વાડી ચણાનો આપણે પાણી પાતા હતા, તો એનો આપણે વિડીયો નાખેલો છે, એ આમાં જ બ્લોગમાં આવી જાય, તો જોવાનું કોઈ ભૂલતા નહીં ભાઈ. અને થંબનેલમાંથી જ આવી છે એ વિડીયો, કેમ કે થંબનેલ જ આપણે એનું બનાવવાનું છે. તો જોઈશી કેવી કોમેન્ટો આવે છે એમાં, આપણે જોઈશું એમાં. બાકી વિડીયો કેમ લાગ્યો એ કોમેન્ટમાં જરાક કહેતા રહીએ. બસ 600 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થવા આવ્યા છે, આપણે 1000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવવાના છે. તો જલ્દીથી જલ્દી તમે સબસ્ક્રાઈબ કરો અને વિડીયો શેર કરો, એટલે આપણે 400 સબસ્ક્રાઈબ ઘટે છે, તો 400 કમ્પ્લીટ થઈ જાય એટલે 1000 સબસ્ક્રાઈબ આપણા કમ્પ્લીટ થઈ જાય. અને 1000 સબસ્ક્રાઈબમાંથી આપણે ગોઠવું છું કા એક વિચાર કર્યો છે, બે વસ્તુ મંગાવવાની છે ઓનલાઈન, એ પણ તમને દેખાડજો હું અમે મંગાવવાની છે ઓનલાઈન. અને એ તો અત્યારે નહીં કહી, પછી કેવું હું મંગાવીશ, નેક્સ્ટ બ્લોકમાં કેવું હું મંગાવાનું. તો જલ્દી જલ્દી આપણે 1000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવો, એટલા 400 સબસ્ક્રાઈબ ઘટે છે, તો એટલા તમે જલ્દી જલ્દી કરાવો. અને પછી એમાં તગડું કાંક આપણે મંગાવવાના છીએ, તો એ તમને અત્યારે નહીં, 1000 સબસ્ક્રાઈબ માટે એ જ તમને ખબર પડશે. અને કાં બીજા બ્લોકમાં અમે જણાવીશું, પણ એટલું બધું નહીં, પણ એ બધું 1000 સબસ્ક્રાઈબ થાય ત્યાં સુધી નહીં દેખાડવી. અને 1000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થાય તે જ બતાવીશું હું મંગાવ્યું હું નહીં, ત્યાં સુધી ગુપ્ત રાખવાનું છે આપણે, ત્યાં સુધી કોઈને બતાવવાનું નથી, કોઈ એટલે કોઈને નહીં. મંગાવી લેવું પણ એ અત્યારે નહીં બતાવી, બતાવીશું 1000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈને તે જ બતાવવાનું છે કે હું મંગાવીશ હું નહીં. એ જાણવું હોય તમારે 1000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવવા પહેલાં આપણે, જે આપણી કામની જ વસ્તુ છે, અને અત્યારે કોઈને જણાવવાનું નથી, જરાક એટલું પણ કોઈને કહેવાનું નથી કે અમે હું મંગાવી હું નહીં. હવે ઘર બાજુ જાવી અને હવે થઈ ઢગ થવા આવ્યું છે, કે બ્લોક આપણે મોડા મોડા બનાવ, ત્યારે વાગી જાય 7 વાગવા આવ્યો છે, 6:30 જેવું થવા આવ્યું છે. બંદા એકલો જ છે એટલે આલો ગાડી વાળે ને,
નીકળવી કરવી દીધો. આપણો રફ રસ્તો છે કેમ કે રોડ નથી ડાંબર, અહીંયા તો નથી ભાઈ રફ રસ્તો છે ને ધીમે ધીમે ચલાવ છે. હવે ગેર પાડવો કે શું કરવું, તો ભાઈ ધીમે ધીમે ચલું કરી છે. લીવર માથે આમ તો હાલી જાય છે, ગાડી નીકળી જશે ઘર બાજુ. આપણે અમારો જો રફ રસ્તો છે ભાઈ, અહીંયા આપણો વાડો છે, વાડો એટલે અમારી જમીન છે થોડીક, એટલી એ આપણી ઘરની તો નથી પણ આમ વાડા વાળેલા છે આપણા. તો નીકળ્યો ઘર બાજુ, I'm gonna make it.